સુરતના પલસાણાના ચલથાણામાં આવેલા કોરોના પોઝિટિવ કેસ બાદ ગ્રામ પંચાયતે સાવચેતીના ભાગરૂપે 5 દિવસ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પલસાણા તાલુકાના ચલથાણ ખાતે એક પોલીસ કર્મીનો કોરોના પોઝિટિવ કેસ આવતા ચલથાણ તેમજ આજુબાજુના ગામમાં ફળફુલાટ ફેલાય જોવા પામ્યો છે. વરેલી ખાતેથી પકડાયેલા આરોપીઓને સુરત સિવિલ ખાતે કોવિડ-19 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં કડોદરા પોલીસના જવાન રમેશભાઈ તેમજ કડોદરા પોલીસ સ્ટેશનના બીજા જવાનોને ડ્યુટી પર રાખવામાં આવ્યા હતા. ત્યારે રમેશભાઈની તબિયત નાદુરસ્ત જણાતા તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો, જેને લઈ તેમને મહુવા ખાતેના ઉકા તરસડિયા યુનિવર્સિટીમાં કોવિડ-19નું સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂપે ચલથાણ બજાર બંધ કરવાની રિક્ષા ફેરવી 5 દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે ચલથાણ ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના ભાગરૂપે ચલથાણ બજાર બંધ કરવાની રિક્ષા ફેરવી 5 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ પલસાના ફાયર ટીમ દ્વારા તાત્કાલિક માસ ક્વોરન્ટાઇન કરેલ એરિયાને સેનેટાઇઝર કરાયું હતું. આ સાથે જ આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી જલારામ સ્ક્વેર બિલ્ડિંગના 70 ફ્લેટના 287 લોકોને માસ ક્વોરન્ટાઇન હેઠળ તેમજ આસપાસના 9 બિલ્ડિંગના 785 ઘરના 3294 લોકોને કલ્સર ક્વોરન્ટાઇન અને આજુબાજુની 6 સોસાયટીના 876 ઘરના 4007 લોકોને બફર એરિયા તરીકે જાહેર કરી આરોગ્ય વિભાગ દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ચલથાણમાં 16 તારીખની 5 દિવસ સુધી સાવચેતીના ભાગરૂપે દૂધ અને મેડિકલ સ્ટોર સિવાય બધું જ બંધ રાખવાનું જણાવ્યું હતું. મારું નામ ગિરીશભાઈ વલ્લભભાઈ આહીર છે. હું પલસાણા તાલુકામાં પ્રમુખ છું. ગઈકાલે અહીંયા શું થયું હતું? ગઈકાલે અહીંયા એક પોલીસ કર્મચારી પીસીઆર વાનના કર્મચારીને પોઝિટિવ કેસ આવ્યો છે કોરોના. એના સરભરથી અમે લોકહિત માટે 5 દિવસ માટે બજાર બંધ રાખવાનું એલાન કર્યું છે. કારણ કે આમાં આ બિલ્ડિંગમાં 5 શાકભાજીવાળા બી રહી છે. એના હિસાબે સાવચેતીના કારણે 5 દિવસનું અમે બજાર બંધ રાખવાનું એલાન કર્યું છે. જો હજુ કંઈ વધારે પડતું થાય તો હજુ બંધ રાખશો ખરા? હવે આગળ કેટલા કેસ નીકળે એના ઉપર આધાર છે, નહીં તો લંબાવવાની જરૂર પડે તો લંબાવીશું અમે. આપણે આ એ જ જગ્યા પર ઊભા છે જ્યાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના કોન્સ્ટેબલ રમેશભાઈ જ્યાં રહેતા હતા જલારામ નગર ખાતે, જે વિસ્તારને માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો આ એ જ ગલી છે જે એપાર્ટમેન્ટમાં રમેશભાઈ રહેતા હતા. તેને વિસ્તારને બંધ કરી બેનર લગાવી અંદર જવાની મનાઈ ફરમાવી છે. પોઝિટિવ આવતાની સાથે જ ચલથાણ ગ્રામ પંચાયત સક્રિય બની હતી અને જાહેર કર્યું હતું કે આ વિસ્તારમાં કોઈ બીજી અપ્રિય ઘટના ન બને તે માટે તાત્કાલિક અસરથી 5 દિવસ માટે સમગ્ર બજાર બંધ કર્યું છે. આ બજારમાં દવા અને દૂધ સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો જણાવતા હાલ તમામ રસ્તા સુનસાન નજરે પડે છે. એકલ ડોકલ સિવાય કોઈ અવરજવર દેખાતી નથી. આ એપાર્ટમેન્ટમાં 2 રસ્તા આવ્યા છે, જે બંને રસ્તાઓને પણ અહીં બંધ કરી બોર્ડ લગાવવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ છે. આપ જોઈ રહ્યા છો જે દેખાઈ રહ્યું છે, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા લખેલું છે કે આ વિસ્તાર અસરગ્રસ્ત હોવાથી આ વિસ્તારમાં કોઈ બિનજરૂરી અવરજવર કરવી નહીં. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.